નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય ગુજરાતી વિદ્યાર્થી મિત્રો આના પહેલાંની વિડીયોમાં આપણે પાઠ ત્રણ મહેનતનો રોટલો તમે લિંક દ્વારા સમજ્યા હતા આ પાઠને આજે આપણે વિસ્તારથી સમજીશું આ એક બોધકથા છે જેમાં મહેનત અને પરિશ્રમનો મહિમા ગાવામાં આવ્યો છે મોચી ભગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે આમ મોચી ભગત દ્વારા આપણને શ્રમ સ્વાશ્રય અને પ્રમાણિકતાનો બોધ મળે છે તો આજે આપણે આ પાઠને સમજીએ કાશી નગરીમાં એક મોચી રહેતો હતો તે બહુ પ્રમાણિક હતો સંતોષી પણ એટલો જ એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા મોચી ભગત મારા પગના પગરખાનું શું પડે એટલે કે એકવાર આમ એક મોચીની દુકાને સાધુ આવે છે અને મોચીને પૂછે છે કે મારા પગના પગરખાનું શું પડે એટલે કે મારા પગના પગરખા સીવવાના કેટલા રૂપિયા લેશો મોચીએ કહ્યું મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ મોચી જવાબ આપે છે કે મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ સાધુ કહે સીવી દો તો શું લો સાધુ મોચીને કહે છે કે તમે મારા પગના પગરખાં સેવી દેશો તો તેની શું કિંમત લેશો મોચીએ કહ્યું દોઢ રૂપિયો મોચી કહે છે કે હું દોઢ રૂપિયો લઈશ સાધુને નવાઈ લાગી નવાઈ લાગી એટલે કે એમને આશ્ચર્ય થયું કેમ આશ્ચર્ય થયું કારણ કે બીજાઓએ બે રૂપિયા દેખાડ્યા હતા પછી ઘટાડીને ઘટાડીને એટલે કે ઓછા કરીને દોઢ રૂપિયા સુધી આવ્યા હતા પણ આણે તો મૂળમાં જ દોઢ રૂપિયો કહ્યો મૂળમાં એટલે પહેલેથી જ એને દોઢ રૂપિયો કહી દીધો સાધુએ પૂછ્યું દોઢ તો કહેવાનો પણ લેવાના કેટલા સાધુ એમ પૂછે છે કે તમે દોઢ રૂપિયો તો કહેજો પણ લેશો કેટલા એટલે કેટલા રૂપિયા લેશો મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો એટલે કે મોચી સાધુની સામે જોઈને હસે છે તેણે કહ્યું જે કહેવાના એ લેવાના મહારાજ એટલે કે મોચી એમ કહે છે કે હું જે રૂપિયા કહું છું તે જ લઉં છું આપની ઈચ્છા હોય તો બનાવું એટલે કે મોચી સાધુને પૂછે છે કે તમારી ઈચ્છા હોય તો હું તમારા પગના પગરખા બનાવું સાધુએ કહ્યું અચ્છા બનાવું ક્યારે આપશો એટલે કે સાધુ કહે છે કે હા બનાવો પણ તમે ક્યારે આપશો તો મોચી બોલ્યો પરમ દિવસે આ વખતે તો મોચી કહે છે કે પરમ દિવસે આ જ સમયે તમને હું તમારા પગના પગરખા આપી દઈશ તો સાધુ કહે છે જરૂર હો એટલે કે હા આપજો મારે પરમ દિવસે સાંજે જવું છે એટલે કે સાધુ એવું કહે છે કે મારે પરમ દિવસે સાંજે જવું છે માટે ઢીલ ન થાય ઢીલ એટલે વિલંબ એટલે કે વિલંબ ના કરતા તમે ઢીલ ના કરતા મારે પરમ દિવસે સાંજે જવું છે એટલે તમે મને ચોક્કસ મારા પગના પગરખા પરમ દિવસે આપી દેજો મોચી કહે છે જાઓ કે ન જાઓ પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે એટલે કે મોચી એવું કહે છે કે તમે જશો કે ના જાઓ કશે બહાર પણ હું તમને પરમ દિવસે આ જ સમયે તમારા પગરખા આપી દઈશ પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ નહોતો એટલે કે સાધુને મોચીના જે વાયદો કર્યો હતો એમાં જરા પણ વિશ્વાસ બીજે દિવસે વળી એણે મોચીને ત્યાં આટો માર્યો એટલે આટો મારવો એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું આ એક રૂઢિપ્રયોગ છે એણે મોછીને ત્યાં શું કર્યું આટો માર્યો કહ્યું બે ફિકર રહો મહારાજ વાયદો નહીં ચૂકવું બેફિકર એટલે નિશ્ચિત કે હવે તમે નિશ્ચિત રહો મહારાજ હું મારો વાયદો નહીં ચૂકું વાયદો નહી ચૂકવે પણ એક રૂઢિ પ્રયોગ છે અને જેનો અર્થ થાય છે કે આપેલો સમય યાદ રાખો છતાંય સાધુને શાંતિ ન વળી સાધુને શાંતિ નહોતી ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો લાવને જરા મોચીને ત્યાં આટો મારું ત્રીજા દિવસે ફરી સવારમાં શું કરે છે સાધુ મોચીને ત્યાં ફરી આટો મારે છે પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી કિંમત કરવી એ પણ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ થાય છે કદર કરવી એટલે કે આ વખતે મોચીએ સાધુની કદર કરી તેણે કહ્યું મહારાજ તમને માણસ પારકતા આવડતું નથી એટલે કે મહારાજ તમને માણસ પારખતા એટલે ઓળખતા આવડતું નથી આખી દુનિયા જુઠ્ઠું બોલે છે એમ જ તમે માનો છો તમે એવું માનો છો કે આખી દુનિયા જુઠ્ઠું બોલે છે નાહક સુકામ ધક્કા ખાઓ છો ધક્કા ખાઓ એ પણ એક રૂઢિપ્રયોગ છે ધક્કા ખાવા એટલે ખોટો ફેરો કરવો એટલે કે તમે શા માટે ખોટા પહેરા કરો છો સાંજે આવજો જાઓ તમે સાંજે આવજો તમારા પગના પગરખા તૈયાર મળશે જાઓ સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગના પગરખા બિલકુલ તૈયાર હતા આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા તે સમજી ગયા મોચી સાચું કલો છે સાચું કલો એટલે સાચું બોલનારો છે 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 ખરેખરો ભગત ભગત એટલે કે તે કદી જુઠ્ઠું બોલતો નથી એટલે કે મોચી કદી પણ જુઠ્ઠું બોલતો નથી સાધુએ તેને બે રૂપિયા આપ્યા મોચી પાસે છૂટા પૈસા ન હતા છૂટા પૈસા એટલે કે પરચુરણ ન હતું તે પૈસા લઈને ઊભો થયો તેણે સાધુને કહ્યું જરાક ઊભા રહો મહારાજ એટલે કે મહારાજ તમે જરાક વાર ઊભા રહો હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું એટલે કે હું સામેની દુકાને પરચુરણ લેવા જાઉં છું સાધુએ કહ્યું રહેવા દો ભગત સાધુ એવું કહે છે કે રહેવા દો ભગત એનાથી આપણા તરફથી તમાકુ પીજો એટલે કે તમે આ પૈસાથી શું કરજો મારા તરફથી તમાકુ પીજો મોચીએ કહ્યું હું તમાકુ પીતો નથી મહારાજ મોચી એમ કહે છે કે મહારાજ હું તો તમાકુ પીતો

હરામનો પૈસો મને ન ખપે એટલે કે મને આ હરામનો એટલે કે હરામનો પૈસો ને કહેવાય મહેનત કર્યા વગરનો કે આ મહેનત કર્યા વગરના પૈસા મને પચશે નહીં મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા તેમણે હળવેક રહીને જોડીમાંથી શું કર્યું પારસમણી કાઢ્યો પારસમણી એટલે શું સ્પર્શ માત્ર થી લોઢાને સોનામાં બદલી નાખનાર એટલે કે લોખંડને શું કરે સોનામાં બદલી નાખે પારસમણી કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો અને કોઈ આજુબાજુ જોવે નહીં એ રીતે શું કર્યું પોતાની જોડીમાંથી પારસમણી કાઢ્યો અને આ પારસમણી એ લોખંડના એના ઓજારોને ઘસી દીધો બધા ઓજારો સોનાના થઈ ગયા પછી તે મોચી પાસે ગયો તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું ભગત મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે એટલે કે તે મોચીને એવું કહે છે કે ભગત મુઠ્ઠી ચણાના પૈસા તમે મને ભિક્ષા માટે આપશો તો ભગવાન તમારું ભલું કરશે એટલે કે ભગવાન તમારું સારું કરશે મોજીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું લો એક મુઠ્ઠી ચણામાં શું થશે એ દુકાન તરફ ચાલતો થયો એટલે કે ખિસ્સામાંથી એક સિક્કો આપ્યો અને કહ્યું કે એક મુઠ્ઠી ચણાથી શું થશે એમ કહીને એ દુકાન તરફ ચાલતો થયો એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પગ ઉપાડ્યો એટલે સાધુ મનમાં એવું બોલે છે કે એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહીને તે પોતાનો પગ ઉપાડ્યો પગ ઉપાડવો એટલે કે એ ઝડપથી ચાલવા લાગ્યા પણ એક રૂઢી પ્રયોગ છે પગ ઉપાડવો એટલે એનો અર્થ થશે ઝડપથી ચાલવું મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના મોછી દુકાન પર આવીને જુએ છે તો એના બધા જ ઓજારો કેવા થઈ ગયા છે સોનાના કેમ સોનાના થયા કારણ કે સાધુએ શું કર્યું હતું પારસમણી તેના ઓજારો પર ઘસ્યું હતું કારણ કે પારસમણી શું કામ કરે છે એ લોખંડને સોનામાં બદલી નાખે છે એટલે આ મોચીના બધા જ ઓજારો સોનાના થઈ ગયા હતા તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે તેણે વિચાર્યું કે આ કામ કોનું છે પેલા સાધુનું છે મોચીનો જીવ બળી ઉઠ્યો જીવ બળી ઉઠવો એ પણ એક રૂડી પ્રયોગ છે જેનો અર્થ થાય છે જીવ બાળવો એટલે એનો અર્થ થશે દુઃખ થવું એટલે કે પોતાના ઓજારો સોનાના જોઈને મોચીને દુઃખ થાય છે તે નિશાસો નાખી બબડ્યો એટલે તે નિશાસો નાખીને બબડે છે અરે ભગવાન હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ કે હવે ભગવાન હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા એટલે કે આ બધા ઓજારો તેણે ક્યાં નાખી દીધા પોતાના ઘરના ખૂણામાં નાખી દીધા પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો તે કામે વળગ્યો કામે વળગવું એટલે કે પોતાના કામમાં ફરી વ્યસ્ત થઈ જવું એ પોતાના કામમાં ફરીથી વ્યસ્ત થઈ ગયો પોતાના જે જૂના ઓજારો હતા તે માળિયા પરથી ઉતાર્યા અને ફરીથી તે કામે લાગી ગયો મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી પાછો તે એવું પણ બોલે છે કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા શું હતી મને સુખી કરવાની જ હતી બિચારાએ બાર મહિના સુધી મજૂરી કરી ત્યારે તે માંડ માંડ નવા ઓજાર વસાવી શક્યો એટલે કે તેણે બાર મહિના સુધી મજૂરી કરી ત્યારે તે નવા ઓજાર વસાવી શક્યો તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ આપણે આજે આટલે સુધી જ સમજશું આના પછીનો પાઠ આપણે આના પછીની વિડીયોમાં સમજશું 我就。